વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ, માય સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે વુકોમર્સની એક ફાઇનલ વેબસાઇટ કેવી રીતે લોન્ચ કરવી એ જોઈશું. જેવી રીતે પ્રીવિયસ વિડીયો ટ્યુટોરિયલ્સ જે હતા મારા, જેની અંદર મેં વુકોમર્સ ઇન્સ્ટોલ કર્યું, દેન એના પ્રોડક્ટ્સ બધી એન્ટ્રી કરી, સિંગલ પ્રોડક્ટ્સ, વેરિયન્ટ્સ પ્રોડક્ટ્સ, દેન કેટેગરીઝ, એના એટ્રીબ્યુટ્સ, એન્ડ નેક્સ્ટ જે એના સેટિંગ્સ, કૂપન્સ, ઇવન મેં કૂપન પણ ક્રિએટ કરી છે. તો ફાઇનલ એક ડિઝાઇનિંગ કરવા પહેલાં આપણે એક થીમ ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો ગો ટુ અપિરિયન્સ થીમ એન્ડ અહીંયા એડ ન્યૂ, જેમાં તમે જેવું વુકોમર્સ લખશો એટલે બધી જ જે થીમ જે છે ફ્રી પેઈડ એ બધી જ આવી જશે. અને એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીએ, જસ્ટ ઇન્સ્ટોલ. આખી થીમ ડાઉનલોડ થશે, ઝિપ ફાઇલ, દેન સિસ્ટમમાં ઇન્સ્ટોલ એન્ડ ફાઇનલી એક્ટિવેટ. જેવી એક્ટિવેટ કરીશ એટલે મારી જે કરંટ વેબસાઇટ જે છે, ઓકે, જસ્ટ ક્લિક ઓન શોપ. ઓકે, થોડું ઘણું ચેન્જીસ કરવા પડશે. તો ફર્સ્ટ જે છે કસ્ટમાઇઝેશન નથી કરતો, જસ્ટ નોર્મલી વેબસાઇટ કઈ રીતે યુઝ કરવી. ગો ટુ મેનુ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ધીસ અબાઉટ અસ પેજ, રિમૂવ. આઈ ડોન્ટ વોન્ટ ધીસ બ્લોગિંગ, પ્રોગ્રામિંગ, iOS, દેન સ્વિફ્ટ, PHP, જુમલા. ઓકે, એન્ડ સેવ મેનુ, રિફ્રેશ અગેન, રિફ્રેશ ધીસ પેજ. એન્ડ સેકન્ડ, અહીંયા બે મેનુ અવેલેબલ છે, સિલેક્ટ સોશિયલ મેનુ એન્ડ મેનુ. તો ફરીથી મેનુમાં જઈશ, બ્લોગ નથી જોઈતો મારે, તો બ્લોગ રિમૂવ એન્ડ વેબસાઇટ, નો નીડ ફોર કોન્ટેક્ટ, સેવ. ઓકે, તો માય અકાઉન્ટ એન્ડ શોપ. અને મારે એવું આપવું છે કે ડ્રોપડાઉન મેનુ આવવું જોઈએ, કે જેવી રીતે મારી કેટેગરીઝ છે, પણ અહીંયા જો પ્રોડક્ટ કેટેગરીઝ, જો આ પ્રોડક્ટ કેટેગરી અવેલેબલ ના હોય તો તમે સ્ક્રીન ઓપ્શનમાંથી જઈને પ્રોડક્ટ કેટેગરી ટિક કરી શકો છો. તો અહીંયા મોબાઈલ, એન્ડ્રોઇડ એન્ડ iOS જે મારી પ્રોડક્ટ છે, તો હું એને આવી રીતે જસ્ટ ડ્રેગ કરીને મૂકી દઈશ એન્ડ સેવ, સો દેટ મારી વેબસાઇટમાં ઓપ્શન આવશે કે મોબાઈલ જોઈએ છે તમારે, એન્ડ્રોઇડ ઓર iOS. ઓકે, દેન શોપ પેજમાં તો બધું છે જ, બધી જે પ્રોડક્ટ અથવા કેટેગરીઝ હશે એન્ડ માય અકાઉન્ટ. દેન કાર્ટનું પેજ છે, દેન માય અકાઉન્ટ, માય અકાઉન્ટ ઓલરેડી ઇઝ દેર, એડ ટુ કાર્ટ. એટલે કાર્ટનું પેજ આમ તો જરૂર ના હોય, બટ સ્ટીલ હું અહીંયા મૂકું છું સેવ મેનુ. ઓકે, સો ફાઇનલી મેનુ સેટ થઈ ગયું. અહીંયા ઓલરેડી મારા કાર્ટની અંદર એક પ્રોડક્ટ છે, જો વ્યૂ કાર્ટ પર હું ક્લિક કરીશ અને એને રિમૂવ. ઓકે, એન્ડ સેકન્ડ થિંગ, એક બીજો ઓપ્શન જે છે કે સેટિંગમાં જવાનું એન્ડ જનરલ, કે બાય ડિફોલ્ટ આપણે રજિસ્ટ્રેશનનો ઓપ્શન આપ્યો છે કે એની વન કેન રજિસ્ટર, પણ બાય ડિફોલ્ટ એનો રોલ શું હશે, કસ્ટમર. એટલે વુકોમર્સ અંદર એવું છે કે શોપ મેનેજરનો ઓપ્શન પણ આવે છે, કે કોઈ શોપ મેનેજર હોય એ બી જોઈ શકે કેટલા ઓર્ડર પ્લેસ થયા છે. જેવું કસ્ટમર સિલેક્ટ કરીશ કે કોઈ બી રજિસ્ટર થશે એઝ અ કસ્ટમર તરીકે, એન્ડ સેવ ચેન્જીસ. ઓકે, તો આ વેબસાઇટને હું એક બીજા બ્રાઉઝર અથવા બીજી ટેબમાં ઓપન કરીશ. તો ગો ટુ ફાઇલ, ન્યૂ, ઇન્કોગ્નિટો વિન્ડો, મતલબ ટોટલી સેપરેટ. અને એની અંદર હું જસ્ટ ટાઈપ કરીશ લોકલ હોસ્ટ વર્ડપ્રેસ, મતલબ બે અલગ અલગ બ્રાઉઝર છે, બંનેનું કામ અલગ છે. અહીંયા એઝ અ યુઝર, એઝ અ એન્ડ યુઝર હું શોપ પર જઈશ, ધેન નાઉ આઈ વોન્ટ ટુ પરચેસ ધીસ મોબાઈલ. તો અહીંયા ઓપ્શન આવી ગયો, ઓહો, ઇમેજ બહુ મોટી આવી જાય છે, બીકોઝ થીમ પ્રમાણે એની સાઇઝ ચેન્જ કરવી પડે. ડિસ્ક્રિપ્શન, એડિશનલ ઇન્ફોર્મેશન, રિવ્યૂ તમે આપી શકો છો પ્રોડક્ટના. એન્ડ હું વ્હાઇટ કલર લઈશ. એન્ડ 32 GB એડ ટુ કાર્ટ. તો કાર્ટની અંદર આવી ગયું, મારે 5 પીસ લેવા છે અપડેટ કાર્ટ.
एंड कूपन कोड है आकाश धमाका, तो ऑटोमेटिकली शिपिंग चार्ज कैलक्युलेट थी बधुं आई गयुं। प्रोसीड टू चेकआउट अने एडिशनल इन्फॉर्मेशन, हूँ रिटर्निंग यूजर नहीं नवो यूजर छू, तो आ बधी इन्फॉर्मेशन आपवी पड़शे मारे। तो फर्स्ट नेम आकाश, बढ़िया, ईमेल एड्रेस इन आकाश एट द रेट आकाश पठियार डॉट कॉम, मोबाइल नंबर 8000-9721-2824, दिस इज़ माय कंपनी नंबर, कंट्री इंडिया, सिट इंडिया, देन स्ट्रीट एड्रेस अहमदाबाद, अगेन अहमदाबाद, सेलेक्ट कंट्री गुजरात 380001, अने क्रिएट अकाउंट, मतलब मारे एक नवो अकाउंट क्रिएट करवो छे, तेना माटे पासवर्ड ABC@123456789 एंड पे विथ कैश ऑन डिलीवरी अने प्लेस ऑर्डर। तो फाइनली ऑर्डर प्लेस थी गयो, 52,000 बधी इन्फॉर्मेशन आई गई, अने थैंक यू फॉर ऑर्डर हेज बीन रिसीव्ड। अने माय अकाउंट में जसो तो तमने बताओशे डैशबोर्ड, ऑर्डर्स, डाउनलोड, एड्रेस, कि तमे बधी वस्तु जे नॉर्मली तमारी प्रोफाइल जे छे आखी प्रोफाइल रेडी थी गई, एटले तमारा ऑर्डर्स तमने शो करशे। ओके, तो ऑर्डर्स नु स्टेटस जे छे अने एनी डिटेल्स तमे अहींथी चेक करी शको छो। आ ऑर्डर नु स्टेटस एडमिन साइड जता रहिए आपणे बीजे टैब में, अने डैशबोर्ड में जईश तो वूकॉमर्स अंदर एक ऑर्डर अंदर मने टिक बतावे छे कि एक ऑर्डर आयो छे कि आकाश पढ़ी ऑर्डर आप्यो छे, जेने आपणे व्यू करिए तेनी बधी इन्फॉर्मेशन आपशे। तमे यदि कोई नोट आपी सको छो, जे नोट थैंक्स आकाश प्राइवेट रहेशे, के कस्टमर ने आपी दो कस्टमर, नोट टू कस्टमर, तो अहींथी मैं जे नोट आपी ए कस्टमर ने शो थशे थैंक्स आकाश, एटले कई भी अपडेट होय तमे एज अ कस्टमर ने शो करी शको। अने सेकेंड के तमारे कई कैंसल करवो होय, प्रोसेसिंग करवू होय, कंपनी ने रिफंड करवू होय, ए बधा ऑप्शन पण अहीं अवेलेबल छे। एल्स डायरेक्टली तमे ऑर्डर में जाओ अने अहींथी टिक कर दो कम्प्लीटेड, અને અહીંયા તમે જેવું રિફ્રેશ કરશો સ્ટેટસ છે જે કમ્પ્લીટેડ થઈ જશે, અને આ કમ્પ્લીટેડ થયા પછી તમારા જેટલા કમ્પ્લીટેડ પેન્ડિંગ બધા જ ઓર્ડર તમને અહીંયા શો કરશે, અને રિપોર્ટ્સની અંદર તમને સેલ બતાવશે કેટલું સેલ થયું, કયા મંથમાં થયું, મંથ વાઇઝ, ડેટ વાઇઝ, પેરામીટર્સ, લાસ્ટ મંથ, એ બધું જ ઓપ્શન તમને અહીંયા અવેલેબલ છે, એન્ડ કસ્ટમર વાઇઝ કયા કસ્ટમરે ઓર્ડર પ્લેસ કર્યો, સ્ટોક તમને બતાવશે, એન્ડ કૂપનમાં જશો તો કૂપનમાં બતાવશે કે એક યુઝરે કૂપન યુઝ કરી બેમાંથી, અને એની ઇન્ફોર્મેશન બતાવશે કે આ કસ્ટમરે જે છે કૂપન યુઝ કરી હતી। તો આ રીતે આખી એક વૂકોમર્સની અંદર આપણે શોપિંગ કાર્ટ જેવી વેબસાઇટ ડેવલપ કરી શકીએ છીએ, જેની અંદર કોઈ જ કોડિંગ કરવાની રિક્વાયરમેન્ટ નથી। સિમ્પલી તમને આ પ્લગિન જે છે ટ્યુટોરિયલ મેં જે સેટ સ્ટેપ બાય સ્ટેપ યુઝ કર્યા છે કે તે ઇમ્પ્લિમેન્ટ કરવું, અગર તમે એટલું ફોલો કરો તો તમે ઇઝીલી વિધાઉટ એની પ્રોગ્રામિંગ નોલેજ યુ કેન ક્રિએટ ઓનલાઈન ઇ કોમર્સ પોર્ટલ વેબસાઇટ ઇન્ફોપ્રેસ યુઝિંગ વૂ કોમર્સ પ્લગિન। સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સિરીઝ, ઇફ યુ લાઇક ધીસ વિડીયો સિરીઝ જસ્ટ કોમેન્ટ ઓન માય યુટ્યુબ ચેનલ, and for more video tutorials you just contact me on following details, myself Akash Padiyar, and contact details on my screen. Thanks.